નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉષા ખ્રિશ્ચન ગજરા ઇન્ટરનેશનલ સ્કૂલ કતારગામમાં ગુજરાતી ટીચરની ફરજ બજાવું છું. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સર્વનામ વિશેની માહિતી મેળવીશું. સર્વનામ એટલે શું છે? સર્વનામ વિશે માહિતી મેળવતા પહેલા આપણે જોઈએ કે નામ એટલે શું છે. નામ કંઈક પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીને ઓળખ માટે આપણે એમને કંઈક ને કંઈક નામ આપેલું હોય છે, બરાબર. તેને આપણે સંજ્ઞા કહે છે. સંજ્ઞા એટલે નામ. હવે નામ એટલે તો આપણને ખબર જ છે કે કોઈને પણ કંઈ પણ વસ્તુને આપણે એને ઓળખવા માટે એને કંઈક ને કંઈક જે નામ આપે છે તે નામ. હવે નામ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ અને તેના વિશે જ્યારે વાત ચાલતી હોય અને તેનું નામ જ્યારે વારંવાર જ્યારે આવતું હોય ત્યારે તેની જગ્યા પર જે શબ્દ મૂકવામાં આવે છે તેને આપણે સર્વનામ કહીએ છીએ. તો સર્વનામ વિશે આપણે વિસ્તૃત રીતે જાણકારી મેળવીશું કે સર્વનામ એટલે શું. નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. જ્યાં જ્યાં નામ આવતું હોય અને તે નામ જ્યારે વારંવાર આવતું હોય ત્યારે તેની જગ્યા પર જે શબ્દ આપણે વાપરવામાં આવે છે તેને સર્વનામ કહે છે. સર્વનામના ઉપયોગથી વાક્ય ટૂંકું અને સરળ બને છે. જ્યારે આપણે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ ત્યારે વાક્ય ટૂંકું થઈ જાય છે અને સરળ અને સ્પષ્ટ થઈ જાય છે. તેને બોલવામાં પણ તે સરળતા બને છે. જ્યારે વાક્યમાં કોઈ એક જ વ્યક્તિ વિશે વાત કરવી હોય ત્યારે સર્વનામ ઉપયોગી થાય છે. કોઈ એક જ વ્યક્તિ વિશે જ્યારે આપણે વાત કરતા હોય છે ને એનું નામ જ્યારે વારંવાર લેવું પડે છે ત્યારે તેના વિશે વાત કરતા કરતા એ નામના બદલે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે એને સર્વનામ કહે છે અને સર્વનામ તેના માટે ઉપયોગી થઈ પડે છે. સર્વનામ કર્તા અને કર્મ તરીકે આવતું હોય છે અને ટૂંકમાં નામની જગ્યાએ જે પદનો ઉપયોગ કરવામાં આવે છે તેને સર્વનામ કહેવાય છે. કે જ્યારે નામની જગ્યા પર જ્યારે આપણે જે પદ મૂકીએ છીએ તેને સર્વનામ કહે છે. દાખલા તરીકે હું, મારું, મને, તું, તારું, તને, તે, તેને, તેનું, તેઓ, તેઓનું, તેઓને, જે, જેને, આ, અમે, તમે, અમારું, તમારું, અમને, તમને, આપણું, આપણને વગેરે સર્વનામ છે. નીચે આપેલ ફકરો આપણે વાંચીશું. સિંહ જંગલી પ્રાણી છે. સિંહનો રંગ કેસરી હોય છે. સિંહને મોટું માથું અને પાતળી કમર હોય છે. સિંહની ડોક પર વાળ કેસવાળી હોય છે. સિંહ ગુફામાં રહે છે. સિંહ જંગલનો રાજા કહેવાય છે. હવે આપણે જોઈશું આ ફકરામાં સિંહ વિશે વાત કરવામાં આવી છે. સિંહનો ઉપયોગ કેટલી વખત કરવામાં આવ્યો છે? સિંહ જંગલી પ્રાણી છે. સિંહનો રંગ કેસરી હોય છે. સિંહને મોટું માથું અને પાતળી કમર હોય છે. સિંહની ડોક પર વાળ કેસવાળી હોય છે. સિંહ ગુફામાં રહે છે. સિંહ જંગલનો રાજા કહેવાય છે. હવે આપણે આ નીચેનો પેરેગ્રાફ વાંચીશું. સિંહ જંગલી પ્રાણી છે. તેનો રંગ કેસરી હોય છે. તેને મોટું માથું અને પાતળી કમર હોય છે. તેની ડોક પર વાળ કેસવાળી હોય છે. તે ગુફામાં રહે છે. તે જંગલનો રાજા કહેવાય છે. હવે આપણે જોઈશું આ બે પેરેગ્રાફમાં ઉપરનો પેરેગ્રાફ વાંચતા અને નીચેનો પેરેગ્રાફ વાંચતા આપણને સમજાય છે કે નીચેનો પેરેગ્રાફ વાંચતા કેટલું વાક્ય ટૂંકું અને સરળ થઈ ગયું છે. સમજવામાં સ્પષ્ટતા બને છે અને વાક્ય સરળ બની ગયું છે. અહીંયા સિંહનો ઉપયોગ ઘણી વખત કરવામાં આવ્યો છે અને એ સિંહની જગ્યા પર બીજા પેરેગ્રાફમાં તેના બદલે તેનો, તેને, તેની, તે શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે સર્વનામ વાપરતા વાક્ય ટૂંકું અને સરળ બને છે અને સ્પષ્ટ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને સર્વનામ વિશેની માહિતી મળી ગઈ હશે. આભાર.